નીચે જમીને ટચ કરી દો. હવે આપણે કરવાનું છે સલ્ભાસન. આપણે જેવી રીતે ખભામાંથી ઊંચા થયા એવી રીતે પગને પાછળથી ઊંચા કરવાના. ફક્ત પગ પગ ખીચડમાંથી વળવાનો જ હોય, જેટલા થાય એટલા જ કરો પગ ઊંચા. સલ્ભાસન સરસ, ચાલો છોડી દો. હવે બધા બેસી જાઓ. હવે આપણે પીઠ પરના આસનો બધા પેટ પરના થયા, હવે પીઠ પરના. હવે પીઠ ની અંદર તમે કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે પગ મારી તરફ અને ચહેરો પાછળ એવી સુઈ જવાનો. ફરી વાર સુઈ જાઓ, ચહેરો પાછળ રાખો, આ વખતે પગ મારી તરફ રાખો. પહેલું આપણે સેતુબંધ આસન કરવાનું છે. સેતુબંધ આસન ની અંદર બંને પગને ખીચડમાંથી વાળો, બંને પગ પકડી લો, બંને હાથથી નીચેથી પકડી લો, પગ પાણી નીચે ટચ કરો અને કમરમાંથી ઊંચા થાઓ, કમરમાંથી ઊંચા થાઓ. સેતુબંધ એટલે પુલ જેવો બનાવવાનો. પછી કેમ પુલ હોય, પુલની નીચે જગ્યા બને એમ કમરને ઊંચી કરો. ચાલો સરસ, હવે નીચે આવો. આપણે સેતુબંધ આસન કર્યું, પગ સીધા કરી દો, પગ આગળ સીધા કરી દો. હવે ઉત્તાન પાદાસન કરવાનું છે. એની અંદર બંને હાથ આપણા કમર બાજુ બરોબર છે અને પગને 45 ડિગ્રીના ખૂણે ઊંચા કરો. આગળ 45 ડિગ્રીના ખૂણે, 90 ડિગ્રીના ખૂણે નહીં, 45 ડિગ્રીના ખૂણે. ચાલો પગ સીધા કરી દો. હવે આપણે અર્ધ હલાસન કરવાનું છે. હવે પગને 90 ડિગ્રીના ખૂણે ઊંચા કરો, સીધા કાટ ખૂણે. 5 સેકન્ડ ટકાવી રાખો. સરસ, ચલો પગને સીધા કરજો. હવે પવન મુક્ત આસન, બંને પગને ઢીચણમાંથી વાળી દો. ઢીચણને તમે બંને હાથથી પકડી લો, આપણે બધ ભરતા રીતે પકડી લો. ખભામાંથી ઊંચા થાવ અને નાકને ઢીચણ પાસે લઈ જાઓ, આ એટલું જ કરજો. આપણે હા, આપણે પવન મુક્ત આસન, આ પેટના ચરબી વધી ગઈ હોય તો સારું રહે, ઊંચી થાય. ચાલો સરસ, હવે શવાસન, પગ સીધા કરી દો, થોડા ખુલ્લા કરી દો, પગ પગ ખુલ્લા, બધા સુઈ જાઓ. શવાસન આપણે આરામ કરવા માટેનું આસન છે. 2 કલાક આપણે સખત મહેનત કરી હોય અને 5 મિનિટ શવાસન કરો તો બધો થાક ઉતરી જાય. હા, હવે દિલીપસિંહ આગળની કાર્યવાહી કરશે. આપણે સુઈ જાઓ, બધા પાછળ ધ્યાન બેઠા સુઈ જાઓ. ઓમ, શરીરને આંખો બંધ કરી દે, શરીરને થોડા હાથને કોળા રાખી ઢીલો છોડી દો. પહેલા જરાક પગ હલાવી અને પગને ઢીલા છોડી દો. કમરને સહેજ હલાવી, કમરને ઢીલી છોડી દો. ખભાને હલાવી, ખભાને ઢીલા છોડી દો. ડોકને જરાક હલાવી, ડોકને ઢીલી છોડી દો. આંખો બંધ, મન શાંત, શરીર ઉપર કોઈ દબાવ નહીં, મનમાં શાંતિ. શરીરના કોઈ રોગ ઉપર કામ કરે છે આ, બીપી, હાઈ બીપી, મગજના રોગો, ધીરે 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 ઊંડા શ્વાસ લો. હવે ઊભા થઈ બેસી જાઓ. આપણે પોતપોતાની જગ્યામાં મેહુલભાઈ અહીં આવે. મેહુલભાઈ હવે આપણે